કેમ મમ્મી બધાને એક સાથે આજે અહીંયા બોલાવ્યા? બેટા મારે તમને ચારેને એક વાત કરવી છે. જો બેટા, તમે બધા મોટા થઈ ગયા અને લગ્ન પણ થઈ ગયા, એટલે મારી ઈચ્છા છે કે તમારા બાપ દાદાની જે પણ મિલકત છે એ હવે હું તમારા બંને વચ્ચે ભાગલા પાડી દઉં. પણ મમ્મી, એ બધી શું ઉતાવળ છે ભાગલા પાડવાની? તમે બંને ભાઈ સંપીને રહીએ છીએ તો તને કોઈ વાંધો છે? હા મમ્મી, અત્યારે ભાગલા પાડવાની કઈ જરૂર નથી. અને ભલે ને અમે બંને ભાઈઓ અલગ રહીએ છીએ, પણ તીને તો રહીએ છીએ. બેટા સાગર, ઋત્વિક, તારા મમ્મીની વાત સાચી છે બેટા. એ સમય અને માણસ ક્યારે ફરી જાય ને એનું કાંઈ નક્કી ન કહેવાય. અત્યારે અમારા બધાની હયાતી છે, અને જો ભાગલા પડી જાય ને તો હોતી હાર. જો બેટા, સમયસર છે ને બધું કામ થઈ જવું જોઈએ, અને હવે એ સમય આવી ગયો છે. મારી ઈચ્છા છે કે હું છું ને ત્યાં સુધી તમારા બાપ દાદાની મિલકત તમને આપી દઉં. હું આજે છું, કાલે નથી. તમને બધું આપી દઉં ને તો મને પણ નિરામ. પણ મમ્મી, તમે આવી શું કામ વાત કરો છો? તમને કઈ નહીં થાય. અરે ભગવાન તમને 100 વર્ષ ના કરે. હા મમ્મી, ઋત્વિક ની વાત સાચી છે. અત્યારે તમારી પાસે અમે બધા છીએ ને, તો પછી ભાગલા પાડવાની શું કામ વાત કરો છો? જેમ છે એમ રહેવા દો ને. બેટા પાયલ, તું જે કહે છે ને એ સાચું છે, પણ સાચું કહું, આ મારી ઘરડી આંખે એક જ થાળીમાં જમતા બે ભાઈઓને સમય આવીએ મેં એવા જોયા છે કે એકબીજાના મોઢા જોવાય રાજી નથી હોતા. તો અત્યારે જ્યારે બધું સારું છે, બે ભાઈઓને આટલો સમ છે, તો હસતા મોઢે બધો ભાગ પડી જાય એ સૌથી સારું છે. હા, અને છે ને આ મિલકતના ભાગલા તો પડશે, એ તો મેં નક્કી કરી દીધું છે. આવતા અઠવાડિયે પાછા આપણે ભેગા થઈશું, એટલે તમે બંનેમાંથી નક્કી કરી લો કે બાને કોણ રાખશે અને મને કોણ રાખશે. મમ્મી, આ તમે શું બોલો છો? અમે તો આજે એ વિચારતા હતા કે આ ભાગલા પાડ્યા પછી તમને કોણ રાખશે, અને આમાં તમે દાદીમાની વાત કરો છો. સ્વીટી, આ તું શું બોલે છે? અરે આ લોકો આપણા ઘરડા મા બાપ કહેવાય, એને આપણે ના સાચવીએ તો બીજું કોણ સાચવે? તમે બંને હમણાં ઝઘડવાનું બંધ કરો. મેં કહ્યું ને, આવતા અઠવાડિયે આપણે પાછા ભેગા થઈએ છીએ, ત્યારે બધી વાત કરીશું. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. એનો ગાળિયો આપણે આપણી ડોકમાં નથી લેવાનો. એટલે જે કઈ પણ નિર્ણય લ્યો ને એ બધો સમજી વિચારીને લેજો. પહેલા જ કહી દઉં છું, મેં હજુ કઈ વિચાર્યું નથી. પણ જો દાદીમાં આપણા ભાગમાં આવશે ને તો એને આપણે રાખવા જ પડશે, કારણ કે ગઢા માવતરને આપણે નહીં સાચવીએ તો બીજું કોણ સાચવશે? હું તમને કહી દઉં છું બરાબર, આપણે એવા કાંઈ ધંધા નથી કરવાના. આ દાદીમાં છે ને એનો બોજો આપણા માથે નથી લેવાનો. અને હા, જો આપણે જ રાખશું તો બીજા વળી ક્યારે રાખશે? આપણે જ એની જવાબદારી બધી લેવાની. આ બીજા કોઈ ઉપાડે તો ખબર પડે, એટલે તમે તો રહેવા જ દેજો. સ્વીટી, તું સમજવાની કોશિશ કર. હું દાદીમાને નહીં રાખું, ભાઈ દાદીમાને નહીં રાખે, તો આ ઉંમરે દાદીમાં જશે ક્યાં? સાગર, તમને એટલી ખબર પડે છે? એક તો તમારો પગાર ઓછો છે અને આ નોકરી માંડ માંડ લાગી છે. અને હા, હજી આપણે આપણું પૂરું માંડ કરીએ છીએ એમાં ઉપરથી દાદીમાં, તો હવે એ બધાનું પૂરું ક્યાં કરવાનું?
એટલે હું તમને પ્રેમથી કહું છું કે તમે તે છે ને આમ પ્રેમથી મમ્મીને સમજાવો કે છે ને દાદી મને ઋત્વિકભાઈ ભેગું મોકલી દે, એટલે શું આપણે કઈ જવાબદારી ન રહે અને બોજ પણ ન રહે અને શાંતિથી આપણે આપણું કરી રહીએ. સ્વીટી, દાદી માએ એના સમયમાં એને પણ ખાવાના ફાફા પડતા હતા, છતાં પણ અમને બંને ભાઈઓને પાળી પોષીને મોટા કર્યા છે. આવા ગણ અમે દાદી માને કેવી રીતે ભૂલી શકીએ? એ જે હોય બરાબર છે, તમારે જે રીતના સમજાવવા હોય ને એ રીતના સમજાવજો, કેમ ને કેજો જેમ સમજાવો એ સમજાવે. બાકી મારે છે ને એ ભેગા ન જોઈએ એટલે ન જોઈએ, આજે નહીં ને કાલે નહીં, તમારે કરવું હોય નહીં કરો, બરાબર? ઠીક છે, હું ભાઈને અને મમ્મીને સમજાવીશ, પછી જોઈએ છે કે એ લોકો શું કહે છે. શું કહેશે એમ નહીં, આ હોય ને ગળે ખંડ બાંધી દેવાનો હોય, અમસ્તાઈ તે ઈ અહીંયા આવે ની મને સે જે પોહા એમ નથી અને મારે એના છે ને ખોટા વેતરા કરવા નથી, બરાબર છે? આ કામ ને ફલાણું ઢીકડું હોય હું ખેડા માણસ ને નકરા કામ ચિંધ્યા કરે, પોતાથી તો કઈ થાતું ન હોય, હું છે ને આ બધું કઈ કરવાની નથી, પહેલા જ કહું છું. તને એક વાર તો કીધું યાર, તું સમજવાની કોશિશ કર, મારું તો હવે કોને કેવું, આ મારી હાલત તો અત્યારે સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે, નથી તને કહી શકતો કે નથી ભાઈને કહી શકતો, કોઈ સમજવાની કોશિશ જ નથી કરતા. હા નો જ સમજે ને, જ્યાંથી લગ્ન કર્યા ને ત્યાંથી હું સમજું જ છું, સમજી હોય તો જ અહીંયા પડી હોય, બાકી તમારે અહીંયા રહેવાનો મને કોઈ શોખ નથી, સમજાઈ ગયું? ઠીક છે, હું ભાઈને ફોન કરીને બોલાવું છું મળવા માટે. જલ્દી કરો. હાલો ભાઈ, મને મળવા માટે આવો ને. હા આપણે નાકા પર. હા ઠીક છે. એક વાત જ ન ખબર પડે એટલે પ્રેમથી ભાઈ મને મળવા આવો ને, ઓર્ડર કરી દેવાનો હોય ને આવે મળવા, ખબર જ ન પડે. બોલને શું વાત કરી છે? ભાઈ અઠવાડિયા પછી આપણી પ્રોપર્ટીના ભાગલા પડવાના, તો પપ્પાની બધી પ્રોપર્ટી આપણે બંને ભાઈને અડધે અડધી મળશે, પણ સવાલ દાદીમાનો છે. હા દાદીમાને કોણ રાખશે એ તો જોઈએ, ચિઠ્ઠી નાખી લેશું. જેના હાથમાં દાદીના નામ વાળી ચિઠ્ઠી આવશે એ દાદીને સાચવશું. પણ ભાઈ આ દાદી માને તું તારી સાથે રાખ, એમાં તને શું વાંધો છે? આમ પણ તારી નોકરી સારી છે અને પગાર પણ સારો છે. અને ભાઈ તને તો ખબર જ છે ને કે મારો પગાર પણ ઓછો છે અને મારા ઘરનું પણ હું માંડમાંડ પૂરું કરું છું. ભાઈ એ તો મને ખબર છે, આ તમે નથી બોલતા, આ બધું ભાભીની ચગામણી બોલે છે, સારી રીતે જાણું છું. ભાઈ તને એમ નથી લાગતું કે આ દાદીમાં મારી ભેગા નહીં પોસાય? એવું જ છે ભાઈ, હું ભાભીને સારી રીતે ઓળખું છું, પણ તો પણ જેના ભાગમાં દાદીમાં આવશે દાદીમાં એને જ સાચવવા પડશે. ચોખ્ખી વાત, કાન ખોલીને આટલું તું સાંભળી લે. યાર તું એક ભાઈ તરીકે મને એટલી પણ હેલ્પ નહીં કરી શકે? શું કે હેલ્પ? શેની હેલ્પ? આમાં હેલ્પની શું જરૂર છે? તમારે મજિયારામાં ભાગમાં જે પ્રોપર્ટી આવે છે એ બધું તો તમારે લઈ લેવું છે, પણ જો મજિયારામાં દાદીમાં આવે તો નથી લેવા. અરે ભાઈ તો મારી પરિસ્થિતિ ને સમજ યાર, મારી પરિસ્થિતિ એવી નથી કે હું દાદીમાને સાચવી શકું, અને કાલ સવારે જો મારી પરિસ્થિતિ સારી થશે તો હું તારી પાસેથી દાદીમાં લઈ જઈશ. તમારી પરિસ્થિતિ? હા તમારી પરિસ્થિતિની મને બધી ખબર છે, પરિસ્થિતિ બહુ સારી છે, પણ મન છે એ દુબળું છે, અને હું એ પણ જાણું છું કે તમારી નિયત બહુ જ ખરાબ છે, એટલે આ બધા બાના મારે ના જોઈએ. નિયમ પ્રમાણે જે કંઈ પણ થશે એ પ્રેમથી સ્વીકારવું જ પડશે. ભાઈ એક ભાઈ તરીકે તને કહું છું, મારી તને વિનંતી છે કે તારા દિવસો અત્યારે સારા છે,
તો રાખ ને તું દાદી મારે તારી પાસે. એ જે હોય તે આ બધા બહાનાબાજી હું ન જાણું. જેના હાથમાં દાદીમા વાળી ચિઠ્ઠી આવશે દાદીમાને એને સાચવવાજ કરશે. અને આ વાત ઉપર હવે હું બહેસ કરવા નથી માંગતો. તો ઠીક છે, દાદીમાની ચિઠ્ઠી જેના ભાગમાં આવે ને એ જ દાદી. બીજું શું? સિમ્પલ ભાઈ, હા એ બધી વાત તો એકદમ સાચી છે, પણ દાદીમાને જો તું નહીં રાખ હું નહીં રાખું તો આ ઉંમરે દાદીમા જશે ક્યાં? જો ભાઈ, એ બધું મારે નથી વિચારવું, વિચારવાનું તારે છે. હું તો તૈયાર જ છું, મારા હાથમાં ચિઠ્ઠી આવશે તો દાદીમાને સાચી. ઠીક છે, મારી પાસે બહુ ટાઈમ નથી, મારે મોડું થાય છે.